આગળ વાત કરીએ આણંદની. આણંદમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં કાંઠાના કેટલાક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. વાત કરીએ મહીસાગર નદીના ગંભીરા પુલ પાસેથી એક વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણી જોવા જતા પગ લપસી ગયો હતો. ધસમસતા પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ જીવન સાથે ઝઝૂમતા આગળ ખેંચાઈ રહ્યા હતા ત્યારે તેઓ નદીના દ્રશ્યો ડ્રોન દ્વારા કેમેરામાં કેદ થઈ રહ્યા હતા. જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમનું રેસ્ક્યુ કરાયું છે. પાણીના પ્રવાહમાં તણાતા વૃદ્ધે જીવના જોખમે ડ્રોન દ્વારા કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા તે દરમિયાન જ વૃદ્ધ પાણીમાં તણાયા હતા. જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમને મદદ પહોંચાડવામાં આવી છે, તેમનું રેસ્ક્યુ કરાયું છે. તો આણંદમાં જે દરમિયાન ડ્રોન કેમેરા વડે દ્રશ્યો કેદ કરાઈ રહ્યા હતા તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ. એક વયોવૃદ્ધ માણસ નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. જો કે સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા અને તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સદનસીબે વૃદ્ધનો જીવ બચાવી લેવાયો છે. તો આખી ઘટના ડ્રોન કેમેરામાં પણ કેદ થઈ. જીવ બચાવ્યા બાદ વૃદ્ધે સ્થાનિક તરવૈયાઓનો પણ આભાર માન્યો. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. સપન, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસથી દીપા, જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે મહીસાગર નદીની અંદર જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આણંદ જિલ્લાના કાંઠાગરાના જે ગામો હતા તે સંપર્ક વિહોણા થયા હતા. જો ગતરોજની વાત કરવામાં આવે તો ગતરોજ મહીસાગર નદીમાં આવેલા પૂરના કારણે સારો ગામના કેટલાક યુવાનો ડ્રોનથી કેમેરામાં શૂટિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાનમાં પાણીની અંદર તણાતા એક વૃદ્ધ કેમેરામાં નજરે પડ્યા હતા, જેના કારણે જે ગ્રામજનો હતા તે લોકોને એકત્ર કરી અને તરવૈયાઓ બોલાવી અને જે વૃદ્ધ છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ જો વાત કરવામાં આવે તો આ જે વૃદ્ધ છે જે તણાઈ રહ્યા હતા તેમનું નામ હાલ મનુભાઈ દયાભાઈ ગોયલ જાણવા મળેલ છે અને તે હાલ દાવલના રહેવાસી છે. જી, આભાર સપન માહિતી આપવા માટે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા વૃદ્ધને બચાવી લેવાયા. પાણીના ધસમસતા પ્રવાહમાં તે તણાયા હતા. જો કે આ દરમિયાન ડ્રોન કેમેરા વડે આસપાસની સ્થિતિનો ચિત્તાર મેળવવા માટે જ ફૂટેજ ઉતારવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ. જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાદ બચાવ કરવામાં આવ્યો છે. પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા જે કેમેરામાં પણ કેદ થયા.